શું વાત છે કેશવલાલ? કોનું ખાતું જોતા જોતા ચક્રાવે ચડી ગયા? જીવન શેઠ, મારી પૂનમ શહેરમાંથી ઘેર આવવાની છે. એ ગ્રેજ્યુએટ થઈ ગઈ છે, બીકોમ. વાહ, ભણોતર થઈને તમારી દીકરીને તમે ખૂબ ભણાવી. બીકોમ, ગ્રેજ્યુએટ. શેઠ, વાત એમ છે ને કે દીકરીને ભણાવી હોય તો સાસરે વડાવ્યા પછી કામ આવે, એટલે તો દેણું કરીને ભણાવી છે. લ્યો તારે, તમે ખાતા જુઓ, હું જરા વાડી આંટો મારતો આવું. શેઠ, શેઠ, એક કામ હતું, વાત કરવી. હા, બોલો બોલો બોલો. શેઠ, હું વિચારું છું કે પૂનમને પરણાવી દઉં. જુવાન દીકરી છે, પણ એ તો સાસરીનું નસીબ થાય ને. થોડાક પૈસા જોઈતા હતા. કેશવલાલ, પૈસાની વાત ન કરતા. આજ સુધીમાં તમે જેટલા પૈસા લઈ ગયા છો એનો તમારી પાસે હિસાબ છે? અરે, વ્યાજ તો બાજુમાં રહ્યું, તમે મુદ્દલ પણ મને ક્યારેય નથી પાછી આપી, અને તમને મારે પૈસા આપીને લેવાનું છું. શેઠ, મારા પગારમાંથી કાપી લેજો. તમારા પગારમાંથી? એમ, તમારો પગાર તમને આપવો કેટલો ને મારે કાપવો કેટલો? હે, પૈસાની વાત ન કરો કેશવલાલ. અને તમારું ઘરબાર ને બધું ગીરવે પડ્યું છે અને તમે બીજા પૈસા માંગો છો? આવું ન ચાલે કેશવલાલ. એ દાદાડી, તને કીધું તું ને કે દિવસે નહીં આવવાનું. શેઠ, મને પૈસાની જરૂર છે. હવે દિવસે આવીને તો લાત મારીને કાઢી મૂકીશ. એ કેશવલાલ, આને 200 રૂપિયા આપી દો. શું વાત છે, કહો તો ખરા, ક્યાં સુધી આમ લમણે હાથ દઈને બેસી રહેશો? આ ચિંતા તો હવે રોજની છે પૂનમની માં. પૂનમની ચિંતા મારું કાળજું કોરી નાખે છે. જીવન શેઠે ના પાડી દીધી. મને ચિંતા એ વાતની થાય છે કે પૂનમના લગ્ન હું કેવી રીતે કરીશ. શું ખોટ છે આપણી પૂનમમાં? પૂનમના ચાંદ જેવી રૂપાળી છે, વોડેથી કોળિયા કાઢીને દેવું કરીને ભણાવી છે આપણે એને. હવે તો બસ એક જ આશા છે પૂનમની માં, કે આપણી પૂનમને સારો વર, સારું ઘર મળી જાય. આપણી પૂનમ આપણા ઘેર જન્મી એ આપણું સદભાગ્ય છે, પણ એ આ ઝૂંપડામાં જન્મી એ એનું દુર્ભાગ્ય છે. કોઈ મહેલમાં જન્મી હોત તો રાજ કરત રાજ. અરે ચિંતા ના કરો અને ભગવાન પર ભરોસો રાખો. કોલેજમાં ભણતી આપણી પૂનમને લેવા કોઈ સપનાનો રાજકુમાર આવશે. હા, તમારી પ્રીતનો સાદ તારા સુધી પહોંચી ગયો.
महाराज तारी आ धुन तारी धुन में समायेली प्रीत मरा मरा अंतर में एवी तो समाई जाय छे के तने मळ्या वगर रहेवातुं ज नथी राज हूँ इच्छू छू कि मारी आ धुन सदाय तारी धड़कन साथे ताल मिलावती रहे मारी प्रीत पर विश्वास राखजे राज मारा मन नो पंखी तारा दरडानी डाळ ऊपर प्रीत नो बाळो बांधीने ज रहेशे हूँ इच्छू छू कि मारा आसुर तारो श्वास बनी जाए राज मैं तो मारा काळजी तारू नाम कोत्रीने ज राख्यो छे मारी जिंदगी नी नावनो तू सुकानी छे अरे हेत ना हलेसा होय अने स्नेह ना सुकान होय तो मजदार नो डर शानो पूनम मने विश्वास छे के मारी पूनम जरूर मारा अंतर ना आंगणे अजवाळा पाथर छे राज क्यारेक मने तारो प्रेम सपना जेवो लागे छे अने तू तो हमेशा मने सपना जेवी लागे छे तो चल सपनानी वातो करिए करिए चल
ने बोलावती नहीं। चल 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 मणि काका। अरे आवी गया भाई। काका आ पूनम छे। अने पूनम आ छे मारा मणि काका। मारा मणि काका वालनो वडलो छे। एमना ખોળામાં જ મારું બાળપણ વીત્યું છે અને એમની આંગળી પકડીને જ હું ચાલતા શીખ્યો છું। અરે નહીં નહીં બેટા, હું તો આ ઘરનો મામૂલી નોકર છું। કાકા બેટી કહો છો ને આશીર્વાદ પણ નથી આપતા, આશીર્વાદ તો તમારા આપવા જ પડશે। કાકા એવા આશીર્વાદ આપો કે હવેલીમાં સદાય પૂનમના અજવાળા પથરાયેલા રહે, સદા સુખી રહો બેટા। માં કે છે? માં અંદર મંદિરમાં। મંદિરમાં ચાલ। सुखी रहे बेटा, सदाई सुखी रहे। माँ माँ आचे पूनम ओळखाणनी जरूर नथी बेटा। ते केवी रीते ओळखी लीधी? अंतरनी आँखोथी ओळखी लीधी। जेना मुख पर स्नेहनी शीतल चांदनी वरसती होय ए पूनम ज होय बेटा, बीजू कोई नहीं। दीकरी अमरो राज छे ने, रोज तारी वातो करे छे। आओ तने जीवानी मने खूब इच्छा थी, जोया पछी खातरी थई गई कि तू खरेखर पूनम ज छे। सेना पण आगळे पग मुकीश ने एनु आगळुं महकी उठशे। बेटा आज आज तू रोकाई जा मारी साथे, मारी तेरे साथे खूब बातो करवी छे। माँ जी आम तो हूँ रोकाई जात, पण मारे हमणां ज घरे जवुं पड़शे। मारा बाप बापूजी चिंता करता हशे ने, आ राज मने आग्रह करीने। साचुं कहूं तो मने पण तमने मळवानी बहु ज इच्छा हती, एटले तो आवी छुं। पण हवे हूँ रजा लउं छुं। भले आवती रहेजे। हाँ चल। केवी लागी? जय हो मैया की। शुं जोई रह्या छो वहु दीकरा? मणिकाका मणिकाका वर्षोथी हूँ आ हवेलीमां रहूं छूं,
કેટલાય સપના આંખોમાંથી આંસુ બનીને સરી ગયા. કાકા, આ અમારું છેલ્લું સપનું છે. આ પૂનમ જો મારા રાતની વહુ બનીને આવે ને તો હવેલીમાં અજવાળું પથરાઈ જાય કાકા, અજવાળું પથરાઈ જાય. હા દીકરા, ભગવાન પર વિશ્વાસ રાખો વહુ બેટા. મારો કાળિયો ઠાકોર તમારું સપનું જરૂર સાકાર કરશે. પૂનમ, જા જલ્દી જલ્દી તારા બેગ બિસ્તરા પોટલા લે આવ, એટલે હું તને તારા ગામ મૂકી જાઉં. નારાજ, હું મારા ગામ બસમાં જઈશ. કેમ, હું તારો નથી? તો પછી આ કાર પણ તારી છે. રાજ, આજના પાયા પર મેં આવતીકાલની ઇમારત ચણવાના સપના જરૂર સજાવ્યા છે, પણ મને ખરો હક ત્યારે જ મળશે જ્યારે હું તારા નામની ચુંદડી ઓઢીને તારા ઘરમાં પગ મૂકીશ. એ દિવસ બહુ જલ્દી આવશે પૂનમ, જ્યારે તું મારી શ્વાસ ગુંગળાવી નાખતી સોનાની લંકાને ઘર બનાવીશ. હું એકલી નહીં, આપણે બંને રાજ, આપણે બંને મળીને તારી એ સોનાની લંકાને ઘર બનાવશું. અને ખબર છે કેવું ઘર? જ્યાં લાગણીના લીલા છમ જણા વ્યાજ કરે વ્યાજ કરે. પણ રાજ, હું તારા પિતાને ના મળી શકી. મારા પિતા, જેની જિંદગીની ક્ષણે ક્ષણ ધન દોલતની ઝંખનામાં વીતે છે, એવા પથ્થરદિલ બાપનો હું બેટો છું. અમારી સોનાની લંકામાં લાકડીની લાશો રજડે છે, પણ મારી પ્રીત કાયર નથી પૂનમ. અહંકારના એક ચક્રી શાસનને છિન્ન ભિન્ન કરી નાખવાની શક્તિ છે મારામાં. રાજ, તારી પિતા પ્રતિની કડવાશ હું મારી સેવાથી એની મીઠાશમાં ભેળવી દઈશ. એક મિનિટ, આલે મારા સ્નેહની સોગાત અને સાચવીને રાખજે પૂનમ. રાજ, ડન. હવે આપણે બંને વિવાહિત થઈ ગયા. મારી તેજલ અને તમારો રાજ જોડી જામ છે. કેમ ભાભી? તો ચાલો હું તેજલને ઇન્ડિયા બોલાવી લઉં અને તાત્કાલિક અહીંયા બોલાવી લઈશ. અરે રણજીતસિંહજી, મારી દીકરી તેજલ આ વાત જાણશે ને તો ખુશ ખુશ થઈ જશે. નમસ્તે. ચાલો ભાભી રજા લઉં. નમસ્તે. નમસ્તે, રજા લઉં. તેજલ વર્ષોથી અમેરિકામાં રહે છે, એ તો તમે જાણો જ છો, એટલે જરા સમજી વિચારીને પગલું ભરજો. વ્યવહારમાં ને વેપારમાં મને કોઈ સલાહ આપે એ મને બિલકુલ પસંદ નથી. શક્તિશી કરોડપતિ છે અને તેજલ એની એકની એક દીકરી. રાજ અને તેજલના લગ્ન થશે એ જ દિવસથી શક્તિશી મારો બિઝનેસ પાર્ટનર બની જશે. આજે લાખો મળે છે, કાલે કરોડો મળશે, અને આપણો રાજ બહુ ભાગ્યશાળી છે. હા, આપની વાત સાચી છે, પણ સગાઈ કરતા પહેલા એક વખત રાજને પૂછ્યું હોય તો આ એના ભવિષ્યનો સવાલ છે, એટલે બસ. રાજનું ભવિષ્ય ઘડવાની જવાબદારી મારી છે, અને કહી દેજો એને કે મેં લીધેલા નિર્ણયમાં કોઈ પણ જાતની દખલગીરી કરવાનો પ્રયત્ન ન કરે. અને તમે પણ આ વાત કાન ખોલીને સાંભળી લેજો. બહુ દીકરા, શું થયું? રડો છો કેમ? આ હવેલીના ભાગ્ય પર રડું છું કાકા. મને લાગે છે
મારી જિંદગીનું છેલ્લું સપનું સાકાર થાય એ પહેલા જ આંસુ બનીને મારી આંખોમાંથી સરી જશે. કાકા, શું થશે મારા રાજનું? શું થશે મારા રાજનું? હે ઠાકોરજી, આ સાહેબને કોણ સમજાવશે? નહીં કાકા, સમજાવટથી સંપત્તિનો નશો ઉતરતો નથી. હંમેશા હંમેશા સંપત્તિ જોવા ટેવાયેલી આંખોને સંસ્કાર ક્યારેય નથી દેખાતા, ક્યારેય નથી દેખાતા. સુખીરામ બોલો શેઠ, આ જુવાનીની છલકતી સરિતાને ક્યાંક જોઈ હોય એવું લાગે છે. અરે આને ન ઓળખી? આ તો આપણા કેશવલાલની કબૂતરી. વાહ, એક વર્ષમાં તો ભરપૂર જુવાન થઈ ગઈ છે. સુખીરામ, આ જુવાનીની છલકતી સરિતામાં સ્નાન કરીને સુખી થવાનો કોઈ રસ્તો તો દેખાડ. અરે મારા ભોળા શેઠ, સુખી થવાનો સરળ રસ્તો છે આ સુખીરામ પાસે. બાપુજી. અરે આવી ગઈ દીકરી. બેટા, લો આવી ગઈ તમારી દીકરી. બસ પૂનમ, તારા બાપુજી આજ સવારથી બાડામાં આટા માર્યા કરતા હતા. કહું છું, દીકરીની માયા આટલી સારી નહીં. આ શું બાપુ, તમારી આંખમાં આંસુ? દીકરી, આ તો હર્ષના આંસુ છે. કેટલા દિવસે તને જોઈ, તારા વગર આ ઘર સાવ સૂનું લાગતું હતું. દીકરી, બસ હવે આમ બહાર જ વાતો કર્યા કરશો કે પછી દીકરીને અંદર પણ આવવા દેશો? ચાલ બેટા, ચાલ. છોકરે રાજ, મેં તને સવાલ પૂછ્યો, કોણ છે આ છોકરે? ડેડી, ધગધગતા રણમાં વરસવા આવેલી એક વાદળી છે. બસ બંધ કરતા રહો બકવાસ અને સાંભળી લે. હું શક્તિસિંહને વચન આપી ચૂક્યો છું કે તારી સગાઈ એની દીકરી તેજલ સાથે જ કરીશ. રાજ, જે હોય આ છોકરી ભૂલી જાય ને, આ મારો હુકમ છે. અને હા, તારે અત્યારે મારી સાથે પાર્ટીમાં આવવાનું છે. શક્તિસિંહે પોતાની દીકરી તેજલ અમેરિકાથી આવીના માનમાં એક પાર્ટીનું આયોજન કર્યું છે અને આ જ પાર્ટીમાં તારી અને તેજલની સગાઈની ઘોષણા કરવામાં આવશે. ચાલ મારી સાથે. જ્યાં પૈસા અને મોભાના ખોટા દેખાડા થતા હોય છે
એવી પાર્ટીમાં આવવાનો મને કોઈ રસ નથી. રાજ, રાજ તું મારા હુકમનો અનાદર કરી રહ્યો છે. હુકમ કરવા ટેવાયેલા ક્યારેય હેતને સમજી શકતા નથી. દુઃખ તો મને એ વાતનું છે કે મારી રગોમાં જેનું લોહી વહી રહ્યું છે એ જ મારા પિતા વાલને પણ વેપારની ચીજ માને છે. અને હા, અમેરિકા રિટર્ન કરોડપતિ બાપની બેટી કેવી હોય છે એ તમે આજે નજરે જોઈ લેજો. જાઓ જાઓ, જલ્દી જાઓ, મોડું થશે તો તમે બિઝનેસની ડીલ હારી જશો. જાઓ. રાજ એવું છે ને કે રાજ યુસી કામમાં તો ને એટલે ના આવ્યો. મને મળવા રાજ ના આવ્યો? This is disgusting. This is my insult, uncle. દીકરી, વાત એમ છે કે દીકરી, ઓ શિટ, અંકલ પ્લીઝ, દીકરી, વહુ, માં બાપ, આ બધા શબ્દોથી મને દૂર જ રાખજો. આઈ ડોન્ટ લાઈક ઓલ ધીઝ, યુ નો, આઈ હેટ જૂનવાણી. આ બધા 18મી સદીના શબ્દો છે. એનીવેઝ, રાજને કહેજો કે લગ્ન પછી આ બધું નહીં ચલાવ. આઈ વોન્ટ ટોલરેટ એની નોનસેન્સ. ઓહ, યુ નીડ નોટ બોધર અબાઉટ ઈટ. અરે જોજે તો ખરી, તારી સાથે લગ્ન કર્યા પછી રાજ તને એક મિનિટ માટે પણ છોડીને ક્યાંય નહીં જાય. આ અમારી જેમ આ જો ને, તારી આંટીની સાથે લગ્ન કર્યા પછી અમે હું બધું એને પૂછીને જ કરું છું. ખરું ને માન? હા. લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ હેવ યોર કાઇન્ડ અટેન્શન પ્લીઝ. હું મિસ્ટર અને મિસિસ રણજીતસિંહ અને મારી સ્વીટ ડોટર તેજલને રિક્વેસ્ટ કરું છું કે તેઓ અહીંયા પધારે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજે મારી લવિંગ ડોટર તેજલ અમેરિકાથી પાછી આવી છે. મારી તમામ સંપત્તિની એકમાત્ર વારસદાર તેજલ સાથે હું મારા મિત્ર અને બિઝનેસ પાર્ટનર રણજીતસિંહના સન રાજ સાથે સગાઈની જાહેરાત કરું છું. થેન્ક યુ માન. તમે કઈક ભૂલતા હોય એવું લાગે છે માન. લે દીકરી, આ વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની મૂર્તિ હંમેશા તારી પાસે જ રાખજે. એ તારી રક્ષા કરશે બેટા. આંટી પ્લીઝ, મને આ ભગવાન કે માતાજીમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. નહીં નહીં બેટા, એવું ના બોલ. આ ભગવાન જો રૂઠે ને તો. આંટી પ્લીઝ, મને આ ભગવાન થી કોઈ ડર નથી લાગતો. આ પૂજા પાઠ એ બધામાં મને કોઈ વિશ્વાસ નથી. આ તમારો ભગવાન જે પથ્થરની દીવાળોમાં કેદ હોય એ બીજાનું ભલું શું કરવાનો હો? અગરબત્તીના ધુમાડામાં ગુંગળાતો હો, હોમ અવનની આગમાં સળગતો અને પ્રસાદ ચડાવો છતાં ભૂખ્યો ને ભૂખ્યો રહેતો, તમારા આવા ભગવાનને મારાથી 10 ફૂટ દૂર જ રાખજો. હે જગત જનની, રાજની માની શ્રદ્ધા અને વિશ્વાસને અખંડ રાખજે. માં દીકરાના અંતરને એકે ઉજરડો ના આવવા દેતી માં, મારી પ્રીતના દેવડાને આ જગતના ઝેરી વાયરાથી બચાવજે માં. મારી પ્રીત એ જ મારો પ્રાણ છે. અને માં,
તમારો રાજ. રંગ રંગીલી છેલે હે
મારા રુદિય તારો રાજ હવે શાની શરમ લાજ મારા રુદિય તારો રાજ હવે શાની શરમ લાજ કહો વાત મીઠી મીઠી માં જમરાત તારા કાનમાં કહો વાત મીઠી મીઠી માં જમરાત કેશવલાલ તમે તમારી દીકરીના લગ્ન માટે મારી પાસે 10,000 માંગ્યા હતા જી એ વખતે તો મેં ના પાડેલી પણ પછી મેં વિચાર્યું કે જુવાન અને રૂપાળી દીકરીના બાપનો ભાર જો હું હળવો નહીં કરું તો બીજું કોણ કરશે શેઠ તમે દરિયા જેવું છો આ પૈસા આપીને તમે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે બહુ મોટો ઉપકાર કર્યો છે અરે આ ઉપકારનો બદલો તો ગમે ત્યારે વાળી દેજો કેશવલાલ અરે હા કેશવલાલ તમારી દીકરીની ક્યાંય વાત ચાલે છે ખરી હા એક ઠેકાણે વાત ચાલે છે તમારા ધ્યાનમાં કોઈ સારો મૂર્તિઓ છે હા એક મૂર્તિઓ છે મારા ધ્યાનમાં રૂપિયા પૈસાની કમી નથી જમીન જાગીર વાળો છે તમારી દીકરી પૂનમને એ રાણી બનાવીને રાખે એવો છે છેઠ મારે તો બસ મારી દીકરીને સુખી રાખવી છે કોણ છે એ મૂર્તિઓ છેઠ એને તમારા ઘરે મોકલીશ તમે જાતે જ વાત કરી લેજો ઠીક છે હે પ્રભુ મારી પૂનમના લગ્ન થઈ જાય તો આ ગરીબ બાપની લાજ રહી જાય અરે કેશવલાલ ઓ કેશવલાલ કોણ અરે જીવન શેઠ તમે આવો આવો પધારો પધારો શેઠ બેસો કેશવલાલ મેં તમને એક મુરતિયાની વાત કરી હતી યાદ છે ને તમને જુવાન દીકરીનો બાપ છું યાદ તો હોય ને શેઠ કોણ છે એ મુરતિયો એ મુરતિયો તો એવો છે કેશવલાલ કે તમારી દીકરી પાણી માંગશે ને તો દૂધ હાજર થશે દૂધ જોયું શેઠ એ કોણ છે કો તો ખરા અરે કેશવલાલ મૂરતિઓ તમારી નજર સામે હાજર છે શેઠ હું એવો નીચ બાપ નથી કે દીકરીને દેણું ચૂકતે કરવા માટે સગા હાથે ચાંદીની ચિતા ઉપર સુવડાવી દઉં કેશવલાલ તારી હેસિયતમાં રહીને વાત કર જીવનલાલ શેઠ સામે ચાલીને તારા ઘેર આવ્યા એટલે તું શેઠ અને ચાકર વચ્ચેનો ફરક ભૂલી ગયો શેઠ આમાં કંઈ કહેવાનું છે જ નહીં પૂનમ અમારી દીકરી છે ગરીબના ઘેર બાંધેલી ગાય નથી કે છોડીને આપી દઈએ કસાઈના હાથમાં હે કેશવલાલ આ તમારી બૈરીને કોઈનું મોં બંધ રાખે શાંતિથી વાત કરું છું ત્યાં સુધી ઠીક છે બાકી તમારી ઓકાત ભૂલશો ને તો મારું નામ પણ જીવન છે જીવન જીવન શેઠ જીવું છું ઝૂંપડામાં પણ ઇજ્જત વાળો છું બાકી ગામમાં તમારી શું આબરૂ છે આખું ગામ જાણે છે ગામની તમામ બેન દીકરીઓ પર દારત ખરાબ રાખો છો તમે અરે કેટલીય કુંવારી છોકરીઓના જીવન બરબાદ કર્યા છો તમે તો કેશવલાલ બીજાની ચિંતા છોડો તમારી દીકરીની ચિંતા કરો આ રૂપાળી ભણેલી ગણેલી તમારી દીકરી કોઈ ધનવાનને ઘેર રખાત બનીને રહેશે રખાત તે મને લાફો માર્યો મને જીવન શેઠને લાફો માર્યો તે આજે તો માત્ર એક જ લાફો માર્યો છે પણ જો ફરીથી આવી ગંદી વાત કરીશ ને તો તારા દાંત તોડી નાખીશ તારી મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી સમજો અરે ગરીબ બાપની દીકરી જરૂર છું પણ સસ્તી નથી કે મારું સ્વમાન વેચીને તારી સંપત્તિની સૈયાને શણગારું શેઠજી બહુ બોલી ગયા કબૂતરી આ કબૂતરીની તો એવી પાંખો કાપીશ કે જિંદગી ભર તડપ્યા કરે તે જીવન શેઠને તમાચો માર્યો છે જીવન શેઠને આ તમાચો હું સદા યાદ રાખીશ અરે જા જા નાલાયક દીકરી
આ છે જીવણલાલ ની કેદ, કાગળ ની કેદ. સુખીરામ લે, લઈ જા કાતર અને કાપી નાખ પેલી કબૂતરી ની પાખો. આશુ, 5 લાખ રૂપિયા? નહીં નહીં, મેં તો 50,000 જ લીધા છે. વ્યાજ નો વ્યાજ અને એનું એ વ્યાજ 50,000 ના 5 લાખ થતા વાર ન લાગે. બોલો, ક્યારે આપો છો? મારી પાસે તો 50 રૂપિયા નથી સુખીરામજી. એ હું કઈ ના જાણું, હું તો જીવણ શેઠ ની ચિઠ્ઠી નો ચાકર. જીવણ શેઠે કેવડાવ્યું છે કે જો 8 દિવસ માં વ્યાજ સાથે મુદ્દલ ચૂકતે નહીં કરો તો તમારું ઝૂંપડું તો જશે જ અને જેલના સળિયા પાછળ જવું પડશે. બોલો, ફક્ત 8 દિવસ? પણ હું 8 દિવસ માં 5 લાખ રૂપિયા ક્યાંથી લાવી સુખીરામજી? એ હું કઈ ના જાણું. મારું નામ તો સુખીરામ. સુખી થવું હોય તો મળજો આ સુખીરામ ને. 8 દિવસ માં સુખીરામજી, 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 મુજ ગરીબ પર દયા કરો સુખીરામજી. મારું બધું છીનવાઈ જશે તો મારી દીકરી પૂનમ નું શું થશે સુખીરામજી? કોર્ટ કચેરી જેલના સળિયા? નહીં સુખીરામજી, નહીં. આ ગરીબ પર આવો જુલમ ન કરો. હું તમારા પગે પડું છું સુખીરામજી, હું તમારા પગે પડું છું. અરે પપ્પો, જીવણ શેઠ ના પકડો. હું તો સુખીરામ, સમજો તો સુખી કરું. માત્ર 8 દિવસ પછી આવીશ. સુખીરામજી, હું દવા આપું છું. એમને દવા કરતા આરામ ની વધુ જરૂર છે. જોજો કોઈ આઘાત ન લાગે. હું સમજું છું વૈદ્યરાજ, હું ધ્યાન રાખીશ કે પૂનમ ના બાપુ ને પૂરતો આરામ મળે. ચાલો હું રજા લાવું. જય શ્રી કૃષ્ણ. લો આ દવા લઈ લો, 2-4 દિવસમાં જરૂર આરામ થઈ જશે. પૂનમની માં, આ દવાના બદલે ઝેર દઈ દે, ઝેર. ના, બધી જ મુસીબતોનો અંત આવી જાય, બધી જ મુસીબતોનો અંત આવી જાય. આ શું બોલો છો તમે? અમારું શું થશે? આના કરતા તો ભગવાને વાંજિયા રાખ્યા હોત તો સારું થાત. વિધાતાએ દીકરી દઈને જુલમ કર્યો છે, જુલમ. માં, આ શું બોલે છે તું? સાચું કહું છું, જુવાન અને રૂપાળી દીકરી ગરીબ મા બાપ માટે ગાળ હોય છે, ગાળ. માં, મારા પર વિશ્વાસ રાખજે. આજ પછી હું તારા માટે ક્યારે ગાળ નહીં બનું, ક્યારે નહીં. માજી, અરે પૂનમ, તું આવ, આવ. આટલી બધી ગભરાયેલી કેમ લાગે છે તું? માજી, મારે રાજને મળવું છે. રાજ? રાજ તો બેટા અત્યારે ઘરે નથી. વાત શું છે? કોણ આવ્યું છે? છોકરી, તું? તમે સાંભળો તો ખરા, આ આપ પૂનમ છે. બસ, પૂનમ હશે તમારા માટે, મારા માટે તો અમાસ છે, અમાસ. બોલ છોકરી, શા માટે આવી છે તું? રાજને. રાજ? રાજ તને નહીં મળે. હું એવો મૂર્ખો બાપ નથી કે સંપત્તિની સુવાળી શૈયા ઉપર સુનારા મારા દીકરાને તારા જેવી ભૂખરી પાર સાથે બાંધી દઉં. જાણું છું, જાણું છું કે આખી જિંદગી જલસા કરવા માટે તેણે મારા દીકરાને તારા પ્રેમ જાળમાં ફસાવ્યો છે. બોલ, શું કિંમત છે તારા પ્રેમની? હે, તમે મારી વાત સાંભળો. કેટલા પૈસા જોઈએ છે તારે? 1 લાખ, 2 લાખ, 5 લાખ? બોલ, ઉઠાવ આ પૈસાને અને ભૂલી જા મારા રાજને. જાણું છું હું કે તારા જેવી ગરીબ અને રૂપાળી છોકરીઓ રાજ જેવા ધનવાન નબીરાઓને શા માટે ફસાવે છે તે. ઉઠાવ આ પૈસા અને નીકળી જા મારા હવેલીની બહાર. Thank you.
નાની મને ઘેરી લીધી છે. એમાંથી બહાર નીકળવા માટે મને પૈસાની સખત જરૂર છે. મને મને અત્યારે જ પૈસા નહીં મળે તો તમારા માતા પિતા જોઈને માન જોઈ લીધો ને તે. આ છે તારા દીકરાએ કરેલા પ્રેમની પોકળતા. કહી દેજે તારા દીકરાને કે જેના પ્રેમની એ માળા જપતો હતો ને, અરે એની કિંમત તો 5 લાખ રૂપિયાથી પણ ઓછી છે. છોકરી પૈસા લઈને ચાલતી પકડ, અને ખબરદાર જો હવે પછી તારા ઓઠ ઉપર મારા દીકરાનું નામ આવ્યું છે તો. હૈયાના હે, જો હાટ પર વેચાતા હોત ને તો દોલતવાડાના દિવાનખંડમાં મરેલા પ્રાણીઓના મસ્તકના બદલે પ્રેમીઓના દિલ જીંગાતા હોત. છોકરી કોની સાથે વાત કરે છે તેનું ભાન છે તને? હા જાણું છું, પ્રેમના જીવતા જાગતા પુષ્પોને દોલતની દિવાલમાં ચણી દેવાની ઈચ્છા રાખનાર સત્તા અને સંપત્તિના આ સમ્રાટ સાથે વાત કરી રહી છું. ધનના ત્રાજવે ધડકનોને તોલનારની હંમેશા હાર જ થાય છે. અરે તમારા 5 લાખ તો શું, 5 કરોડ પણ મારા હોઠ અને હૈયાપતિ રાજનું નામ નહી ભૂસી શકે. આ દવાના બદલે ઝેર થઈ ગઈ, ઝેર બધી જ મુસીબતો તો હાથ ચાલી જાય. ના બાપુ, હું તમારા માટે ગાઢ નહીં બનું, ગાઢ નહીં બનું. સુખીરામ, આજ હાથથી એને મને લાફો માર્યો હતો, અને જો જો આજે કેવા હાથ જોડીને ઉભી છે. શું કહેતી હતી તું? મારા દાંત તોડી નાખીશ તું, હે? મારી ભૂલ સમજીને મને માફ કરી દો. કેતો તો હું તમારા પગે પડવા તૈયાર છું શેઠ. મારા બાપુજીની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે, હું તમારી આગળ બે હાથ જોડું છું શેઠ. મહેરબાની કરીને મારા લેણાની મુદત થોડી વધારી આપો શેઠ. મારા પર વિશ્વાસ રાખો, નોકરી કરીશ, મહેનત કરીશ, હું મજૂરી કરીને તમારી પાય પાય ચૂકવી આપીશ. મહેરબાની કરો. શેઠ, તમે તો દરિયાદિલ છો, માફ કરી દો આ છોકરીને, ગરીબ છે બિચારી. અરે તમે કહેતા હો તો એના વતી હું તમારી માફી માંગુ. આ બિચારીનું એકનું એક ઝૂંપડું છીનવાઈ જશે તો એના ગરડા મા બાપ લઈને ક્યાં ક્યાં ભટકશે. ઠીક છે કેશવલાલે, આપણે ત્યાં વર્ષોથી ચાકરી કરી છે, એના લેણાની મુદત આપણે વધારી આપીએ. પણ એક વાત ધ્યાન રાખજે પૂનમ, આ મુદ્દલનું વ્યાજ પણ તારે જ ચૂકવવું પડશે. હા મને મંજૂર છે શેઠ, મને મંજૂર છે. સુખીરામ, કેશવલાલની આ ભણેલી અને ગણેલી રૂપાળી દીકરીને એના બાપના ખાતા બતાવી દો, અને લેણાની મુદત વધારવા ઉપર આની સહી કરાવી લો. જાઓ. શેઠજી તમે તો મહાન છો, તમારા જેવો દરિયાદિલ આ દુનિયામાં બીજો કોઈ નથી. ચાલ પૂનમ, ચાલ ચાલ ચાલ.
શેઠ જી હું જરા પેન લઈ આવું શેઠ આ દરવાજો કેમ બંધ થઈ ગયો શેઠ ખોલો ખોલો અરે હું તો આ ગામનો જ છું મને જીવણ કે જીવણ બસ એક વાર તારા ગુલાબની પાંખડી જેવા હોઠ ઉપર મારું નામ આવે તો જ મારા દિલને ટાઢક થાય શેઠ મને જવા દો તમારી આગળ બે હાથ જોડું છું મને જવા દો તને જવા દો તને જવા દો તારે મુદ્દલ નથી ચૂકવી તારા બાપાના રૂપિયાની અરે આજે મોકો છે ચૂકવવાનો જવા દો હે તને જવા દો હે ભોળી નથી આના બાપા એ મારી પાસેથી નાણા લીધેલા નાણા આ છોકરી અંદર આવીને મને કહે કે મારા બાપા નું દેણું માફ કરી દો નહીં તો તમારી આબરૂ ના ધજાગરા ઉડાડીશ આ જીવણ શેઠ ની દાનત જ ખરાબ છે અરે મોગો રે મોગો મારા ભોળા જીવણ શેઠ ઉપર કાદવ ઉછાળે છે કાદવ તો જીવણ શેઠ મારા પર ઉછાળે છે અરે આખું ગામ જીવણ શેઠ ના ગોરખ ધંધા જાણે છે ગામની એક પણ બેન દીકરી ના શેતાને છોડી નથી અરે જા 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 તું કેવી છે ને એ આખું ગામ જાણે છે આ ધર્મ ના અવતાર જેવા જીવણ શેઠ ઉપર કાદવ ઉછાળતા શરમ નથી આવતી જીવણ શેઠ બાદ તમે પંચ સમક્ષ તો લાવ્યા છો પણ પંચ જે ફેસલો કરે એ તમારે મંજૂર રાખવો પડશે મને મંજૂર છે પંચ તો પરમેશ્વર કહેવાય ન્યાલચંદજી જો મેં ભૂલ કરી હોય અને હું ગુનેગાર હોઉં તો પંચ જે કહે એ સજા ભોગવવા હું તૈયાર છું બરાબર ને આ જીવણ શેઠ ની વાત બિલકુલ સાચી છે પૂનમ તું જીવણ શેઠ પાસે તારી ઈચ્છા થઈ ગઈ હતી કે જીવણ શેઠે તારે બોલાવી હતી જવાબ દે દીકરી પંચની સામે તો તારે સાચી વાત જણાવવી જ પડશે અરે જેના પેટમાં પાપ હોય મનમાં મેલ હોય ને એ કદી મો નથી ખોલી શકતા આ તો મીંડી છે મીંડી સરપંચ મારા બાપુ અત્યારે પથારી વશ છે એ અત્યારે નહીં આવી શકે અહીંયા કઈ વાતો નહીં તું સાચી હોઈશ તો તારે જરૂર ન્યાય મળશે આ પંચ તારા બાપની જગ્યાએ છે દીકરી સાચું હોય તે જણાવી દે જાતે જ ગઈ હતી શું કામ ગઈ હતી સરપંચ કરજાની મુદત વધારવાની વિનંતી કરવા ગઈ હતી આ વાત સાચી છે જીવણ શેઠ અરે હળહળ જૂઠું છે હળહળ ઉચો સુખીરામને હા આખી વાતનો હું સાક્ષી છું આ પૂનમ મારા જીવણ શેઠને ત્યાં આવી હતી અને કહ્યું કે જીવણ શેઠ મારા બાપનું દેવું માફ કરી દો નહીં તો હું તમારી આબરૂના ધજાગરા ઉડાડીશ અને બિચારા જીવણ શેઠ કઈ બોલે એ પહેલા તો એણે એની ચુંદડી કાઢી નાખી અને જીવણ શેઠ આ જુઠ્ઠું બોલે છે સરપંચ આ જુઠ્ઠું બોલે છે જીવણ શેઠે મારી પાસે કરની માંગણી કરી અને મેં ઇનકાર કર્યો એટલે એ કુલટા આ મારા દેવતા જેવા જીવણલાલ શેઠ ઉપર આવું ગંદુવાળ ચડાવતા શરમ આવતી નથી આ છોકરી કુલટા છે કુલટા શહેરમાં રહીને વંટી ગઈ છે આવી કુલટાને તો ગામના ચોકમાં ઊભી રાખીને પથ્થર મારવા જોઈએ પથ્થર આખા ગામની આબરૂનો સવાલ છે આ છોકરી જો ગામમાં રહેશે તો ગામની કન્યાને કોઈ નહીં પરણે એ નેલતન શેઠ આ કુલટાના કાળા કામો જોઈને તો મારી આંખો હોજી ગઈ આંખો માટે કહું છું આ કુલટાને કાઢો ગામની બહાર કાઢો શાંતિ રાખો પંચ તરીકે ગામની દીકરીનું ધ્યાન રાખવાની ફરજ આપણા સૌની છે આને ધક્કો મારીને બહાર કાઢવા કરતા સારો રસ્તો એ છે કે એના લગ્ન કરાવી દઈએ અરે આ તો કઈક ના ઘર ભાગનારી છે આનો હાથ જાલશે કોણ હું એનો હાથ જાલીશ હું આ છોકરીની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું પંચો હું આ ગામમાં અજાણ્યો છું પરંતુ પંચ પરમેશ્વર જો હા પાડે તો હું આ છોકરીનો હાથ જાલવા માટે તૈયાર છું પ્રશ્ન આ રીતે સરળતાથી પતી જતો હોય અને ગામની ઇજ્જત રહી જતી હોય તો વાત વિચારવા જેવી છે ઓકે પણ કેશવલાલને સમજાવશે કોણ અરે નહીં માને તો જાહે ક્યાં એની આ સોડીને લે હે કોણ
હું કેવો છું જીવણ શેઠ? અરે ભાઈ, પંચ જે કહે એ જ કરવાનું હોય ને. અને જો પૂનમ લગ્ન માટેની હા પાડતી હોય તો એના બાકી નીકળતા લેણા હું માફ કરી દેવા માટે તૈયાર છું. અરે કેશવલાલે તો હું સમજાવીશ. ચાલો કેશવલાલે ઘેર ચાલો. પૂનમ, મને વાત તો કર, શું બન્યું છે? પ્લીઝ પ્લીઝ પૂનમ, રડવાનું બંધ કર અને મને વાત કર. એવું તે શું થયું છે કે તું આટલી બધી કરમાઈ ગઈ છે? જેની હથેળીમાં વિધાતાએ જ લીલોત્રીના બદલે રેગિસ્તાન કુતરી નાખ્યા હોય તેમ એને જિંદગી ભર જાંજવાના જળ જ પીવા પડે છે. શ્વેતા, તકદીર ક્યારે કોને કોની સાથે બાંધી દે છે એ કોઈ સમજી નથી શકતું. કેશવલાલ, તારી દીકરીનું ભાગ્ય સારું છે. આ મૂર્તિઓ પંચે શોધી કાઢ્યો છે. આ છે ચંદર, શહેરમાં રહે છે, ઘરનું ઘર છે, ઘરમાં માં અને બેન સિવાય બીજું કોઈ નથી. લાવો ગોળ એટલે મીઠું મો કરી લઈએ. શેઠજી, બાપની ઉંમરના આ મૂર્તિયા માટે મારી ફૂલ જેવી દીકરીનો હાથ માંગતા તમને શરમ આવવી જોઈએ. કેશવલાલ, ના પાડીને તમે પંચ પરમેશ્વરનું અપમાન કરી રહ્યા છો. વાલથી ઉછરેલી મારી દીકરીને અંધારા કુવામાં ધકેલી દેવાનું પાપ મારે નથી કરવું. કેશવલાલ, તમે મારા વાણોતર છો, મૂર્તિઓ મારો સગો છે. એકવાર પંચાયતમાં તમારી આબરૂના ધજાગરા થઈ ગયા, હવે તો તત્કાળ તમારી દીકરીને પરણાવી નહીં દો તો ગામમાં રહેવાનું ભારે થઈ પડશે. તમે પૂનમને તો પૂછી જુઓ, એ શું કહે છે? નથી પૂછવું મારે એને. બાપુ, હું લગ્ન માટે તૈયાર છું. નહીં, હું તને આ ગામના ઉતા સાથે નહીં પરણવા દઉં. નહીં, અરે દીકરી, તું તો સમજાવ તારી આ સખીને જે પોતાની જાતને સગા હાથે આ નરકમાં ધકેલી રહી છે. પૂનમ, પ્લીઝ પ્લીઝ, હું તને હાથ જોડું છું, તું આવો નિર્ણય ના લે. માણસની જિંદગીના મોટા ભાગના નિર્ણયો સંજોગો જ લેતા હોય છે શ્વેતા, અને મારા સંજોગો કહે છે કે મારે લગ્ન કરી લેવા જોઈએ. હું લગ્ન માટે તૈયાર છું બાપુ, મારી ચૂંટણી અને લગ્નની તિથિ તમે નક્કી કરી લેજો. કેશવલાલ, હવે તો દીકરીએ હા પાડી દીધી છે, તમે જરાય ચિંતા કરશો નહીં, લગ્નનો બધો ખર્ચો અમે ઉપાડી લઈશું. રાજ, સારું થયું તું આવી ગયો. ભાઈ, તારી સગાઈના કાર્ડ છપાવવાના છે, તારા મિત્રોનું લિસ્ટ આપી દેજે. ડેડી, આજ સુધી આ ઘરમાં તમારો ચૂકમ ચાલે છે. એક બાપ તરીકે મારી જિંદગી પર તમારો હક જરૂર છે, પણ એનો અર્થ એવો નથી કે તમે મારો સોદો કરી નાખો. આ સોદો નથી રાજ, સગાઈ છે તારી. ડેડી, ડેડી પ્લીઝ, એકવાર એકવાર બાપની વાલ ભરી નજરોથી જુઓ તો તમને દેખાશે કે હું તમારો દીકરો છું, કોઈ કોરો બેરડ ચેક નથી. વિવાદ કરવાનો મારી પાસે સમય નથી. હું ફેંસલો કરી ચૂક્યો છું કે તેજલ જ આ ઘરની વહુ બનશે. અને હું તમારો ફેંસલો માનવાનો ઇન્કાર કરું તો? રાજ, હા, હું ઇન્કાર કરું છું. મને તમારી કે તમારા મિત્ર શક્તિસિંહની સંપત્તિમાં કોઈ જ રસ નથી. મારા દિલની ધડકન કોઈ બિઝનેસની ચીજ નથી. ડેડી, તારી સાથે વાદ વિવાદ કરવાનો મારી પાસે સમય નથી. સાંભળી લે, તો તારી સગાઈ થશે તેજલ સાથે. લાચાર છે, હું જાણું છું. ડેડી, તમારી ધન લાલસાની ભભૂકતી આગમાં મારી પ્રીતની આહુતિ આપવા હું તૈયાર નથી. તમારું ધન, તમારી દોલત, તમારી સંપત્તિ તમને મુબારક. અરે રાખો, નથી જોઈતા મારે તમારા પૈસા, નથી જોઈતા. ઉભો રે દીકરા, ઉભો રે, હાથ જોડું છું, રોકાઈ જા મારા દીકરા, રોકાઈ જા. માં, માં મને જવા દે. ડેડીની સંપત્તિના સિંહાસન પર પથ્થરનું પુતળું બનીને પૂજાવા કરતા મારી પૂનમ સાથે જગતની ઢોકરો ખાવાનું મને વધુ ગમશે. માં, મને જવા દે. માં,
મને જવા દે. રાજ, રાજ, હા ચડું છું તમને, પાકે પડું છું તમારા. રોકી લો મારા દીકરાને, રોકી લો. સંપત્તિની શોળી પર સંતાનનો ભોગ ન લેશો, નહીતર અમારી મમતા લોહીના આંસુ સાચે. રોકી લો મારા દીકરાને, રોકી લો. જવા દો એને. ચાર દિવસમાં એના પ્રેમનો પરપોટો ફૂટી જશે. અરે પેટની ભૂખ સતાવશે અને જગતની ઠોકરો ખાશે ને, એટલે આપોઆપ એની આંખો ઉઘડી જશે. અને તમે પણ સાંભળી લો મન, દાદની સગાઈ થશે તેજલ સાથે થશે. સુર અને સ્નેહનો સૂરજ આત્મી ગયા પછી વાતનો કોઈ જ અર્થ નથી રહેતો. શ્વેતા, પૂનમ લાચાર છે રાજ, એ તારી પાસે પહોંચે પહેલા જ સંજોગો એને છુરી પર લટકાવી દીધી. મને દુઃખ એ વાતનું છે કે પૂનમે આટલો મોટો ફેસલો કરી લીધો અને મને જાણ પણ ન કરી. પ્લીઝ પ્લીઝ પૂનમને માફ કરી દેજે, એક ગરીબ બાપની દીકરી સંજોગો સામે હારી ગઈ. શ્વેતા, દિલે કેવી અદાલત છે જ્યાં ધડકન ન્યાયને તોલે છે, અને ધડકન ક્યારેય કોઈને સજા નથી કરતી. મારા વતી તું જ પૂનમને કહેજે કે મારા હોઠોને હાસ્ય આપવા આવેલી પૂનમ ભલે મારી આંખોને કાયમના આંસુ આપીને આઠમી ગઈ, પણ હું એ આંસુના અરીસામાં સદાય મારી પ્રીતની પૂનમને શોધતો રહીશ, સદાય મારી પ્રીતની પૂનમને. પૂનમ આપી દીધી ચંદર, હવે એના રૂપ ના અજવાળામાં સ્નાન કરતો રે. નહી નહી જીવન છે, રૂપના સાગરમાં તરવા કરતા મને પડીકીના સાગરમાં તરવાની વધારે મજા આવે છે. અને પડીકી, પડીકી માટે પૈસા જોઈએ, પત્ની નહીં. શેઠજી, આને આ બધા કરતા જરા મોટો ટુકડો આપજો, બિચારાએ ધર્મનું કામ કર્યું છે ને. લે ચંદર, કર જલસા. હું જાણું છું કે તમને તમારા દીકરાની ચિંતા થાય છે, પણ તમે ખોટી ચિંતા કરો છો. અરે આવી જશે તમારો રાજ. રાજ, રાજ આવી ગયો, તું આવી ગયો. આ અંદર આવ દીકરા. રાજ, તું મારી આંખ સામેથી અળગો થાય છે ત્યારે મારી મમતા કેટલી રીવાય છે એની તને ક્યાંથી ખબર હોય બેટા. મને વચન આપ, મને વચન આપ રાજ, આજ પછી તું મને છોડીને ક્યાંય નહીં જાય, ક્યાંય નહીં જાય બેટા. જોયું માન, આ છે આજકાલના જુવાનિયાઓનો પ્રેમ, ફટકિયા મોતી જેવો પ્રેમ. રાજના બાપુ, જિંદગીમાં મેં તમારી પાસેથી કાંઈ નથી માંગ્યું, સદાય તમારા હુકમનું પાલન કરતી આવી છું. આજ પહેલી વાર તમારી પાસે ભીખ માંગું છું, પર રાજને કાંઈ ન કહેતા, પર રાજને કાંઈ ન કહેતા હા જોડું છું.
જો એ મારી વાત માનશે તો મારે એને કઈ જ કહેવાની જરૂર નહીં પડે. પણ હા, કહી દેજો તમારા રાજને કે મેં કરેલા ફેસલામાં કોઈ પણ જાતની દખલગીરી ન કરે. જય શ્રી કૃષ્ણ મામા. અરે અરે ભાણા તું, આવો ભાઈ આવો. બહુ દિવસે મામાને યાદ આવીને કઈ. મામા તમારું એક કામ હતું. બોલ બોલ બેટા. રાજભાઈ, રાજભાઈ એક કામ હતું. આ મારો ભાણો છે રમેશ, એના સંબંધીને ત્યાં લગ્ન છે, ગામડે જાન જવાની છે. જો એક દિવસ તમારી ગાડી આપો તો તો મારો અને મારા સંબંધીનો બેવનો વટ રહી જાય. અને જુઓ ને આ કંકોત્રી પણ કેવી છપાવી છે. પૂનમ, એક દિવસ ગાડી આપશો ને શેઠ? કાર તો હું આપીશ, પણ ડ્રાઈવર તરીકે હું આવીશ. નહીં નહીં, ડ્રાઈવર તો અમારી શરત છે. અને આ વાતની કોઈને જાણ ના થવી જોઈએ કે આ કારનો માલિક હું છું. સરિયે આત્મા હે
શું જુએ છે? સૌંદર્યની સંગે મન મારી પ્રતિમાને જોઉં છું અને વિચારું છું. શું વિચારે છે રાજ? એ જ કે ફૂલ બનીને મારી પ્રીત સદાય તારા પર વરસતી રહે, વરસતી રહે, વરસતી રહે, વરસતી રહે. સુહાગ રાતે ફૂલોની સૈયા પર સૂતેલી મારી પ્રીતને હું પતિ માતા સુધી ચૂમીશ અને મારા તરસ્યા હોઠ પ્રીતના વાદળ બનીને વરસશે. અને તરંગો વિંચાતા રહેશે, વિંચાતા રહેશે, વિંચાતા રહેશે. પતિથી ડરવાનું ના હોય, પતિથી ડરવાનું ના હોય. એ પતિ પતિ શું કરે બોલતો? હું તને શીખવાડું, હું તને શીખવાડું પ્રેમ કેમ કરે. જવાબ પતિ પતિ તો પ્રેમ કરે. શું થયું? મારી પડી ગઈ, મારી પડી ગઈ, મારી પડી ગઈ, પડી ગઈ, પડી ગઈ, પડી ગઈ. ક્યાં ક્યાં જાય? પડી ગઈ ક્યાં જાય?
दिकरा, रातना एक थाई गयो छे, तमें कहीं खादू न थी, तमें खाई ने सुई जाओ, राज आउशे तो हूँ इन्हें जमाड़ी लेश। मणिका का, अर्धी रात थाई गई, राज हजी सुधी आवे न थी, मने इन्हें चिंता थाई छे, मरा राज वगर मारा गले कौड़ियों पर नहीं उतरे, एक काम करो, तमें रसोई गरम करता था, राज आवे इतने हूँ इन्हें કોઈ અજાણી આશંકાથી મારું હૈયું ફફડે છે. માન માન તમારા હવે વૈદ્ય વડે મને જરાય પસંદ નથી. અરે રાજ કઈ નાનો કિકલો નથી કે ખોવાઈ જાય, અને હું એનો બાપ છું. અરે મને તો જરાય ચિંતા નથી, તારે જવાન છોકરો છે આવી જશે. હેલો, શું હેલો, શું હું નીકળું છું? માન 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 કાકા, તમે ડોક્ટર ને ફોન કરીને બોલાવી લો, મારે તાત્કાલિક જવું પડે એમ છે. હા, સંભાળો તમે. હા બહુ દીકરા, શું વાત છે બહુ દીકરા? રાજ રાજ રાજ, શું થયું તને? દીકરા તું ઠીક તો છે ને? રાજ રાજ, તું આમ આમ હસે છે કેમ? ડરી ગયા ને ડેડી? તમને તો એમ થયું હશે ને કે તમારો કરો બેરળ ચેક મરી જશે, તો મોડે સુધી આવેલો કોડિયો છીનવાઈ જશે. રાજ રાજ, હું તારો બાપ છું. અને હું હું કોણ છું તમારો? તું તું તો મારો દીકરો છે. ના ડેડી ના, હું તમારો દીકરો નથી, હું તો સંપત્તિના શિખર સુધી પહોંચાડવાની સીડી છું, સીડી. એક વાત કહું ડેડી, દુનિયાના બધાય પથ્થર પૂજાતા નથી, બાપ તો એને કહેવાય કે જે છાતીમાં ટાકણાના ઘા કાઈને પણ વાલના ઝરણા વહેતા કરે. જાઓ ડેડી જાઓ, તમે પૈસાની પથારી પર સુખેથી સુઈ જાઓ, જાઓ. આ તમારો કોરો બેરળ ચેક ભયંકર અકસ્માતમાંથી ઉગરી ગયો છે ને, એની પાર્ટી આપો, જાઓ. રાજ રાજ, તારી માં? માં શું થયું છે મારી માને? રાજ, તારા અકસ્માતનો સમાચાર સાંભળીને એ તો બેભાન થઈ ગઈ હતી. અરે હું એને બેભાન અવસ્થામાં છોડીને નહીં. માં ડોક્ટર સાહેબ, મારી માને કેમ છે?
આમ તો ચિંતા કરવા જેવું કશું નથી, તેમ છતાં સાવચેતી રાખવી જરૂરી છે. અને હા, ભવિષ્યમાં કોઈ એવી પરિસ્થિતિ ઊભી ન થાય, આઘાતજનક પરિસ્થિતિ ઊભી ન થાય તેનું ધ્યાન રાખશો, નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. ચાલો ત્યારે રજા લો. સાંભળ્યું રાજ, ડોક્ટરે શું કહ્યું? તે દીકરા, તારી માના માન ઉપર એક જ બોજો છે કે ક્યારે તું લગ્ન કરે, ક્યારે આ ઘરમાં વહુ આવે ને ક્યારે એની જવાબદારી ઓછી થાય. રાજ, રાજ કે એવું ના બને કે તારી જીત, તારો અઠાગ્રહ તારી માના મોતનું કારણ બની જાય. માં, 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 એ માં, જો આવી ગયો માં, તારો રાજ આવી ગયો માં, આકુલ માં, આકુલ માં, માં, જો આવી ગયો માં, હા, રાજ, સંભાળીને માં, સંભાળીને. તારી માને માથે હાથ મૂકીને સોગંદ ખા, આજ પછી તું મને મૂકીને ક્યાંય નહીં જાય, ક્યાંય નહીં જાય બેટા. નહીં તો તારી અમ્મા જીવતે જીવત મરી જશે. એવું ના બોલ માં, એવું ના બોલ. હું તને છોડીને ક્યાંય નહીં જાઉં માં, ક્યાંય નહીં જાઉં. અને અને મારા લીધે તને બે વેણ સાંભળવા પડે ને, એવું હું કઈ પણ ક્યારે નહીં કરું માં. હા હા, અને અને મને ડેડી જે કહેશે ને એવું કરીશ માં. હા, મારા ડેડી મને જ્યાં કહેશે ને ત્યાં લગ્ન કરી લઈશ માં, એક શબ્દ પણ નહીં બોલું માં. હા હા, પણ તું છે ને, તું ચિંતા નહીં કર માં. હા દીકરા, આજ પૈસાની ચોપાટ પર તારી માની મમતા દાવ પર લાગી ગઈ. માફ કરી દેજે તારી માને. નહીં માં, માફ કરી દેજે દીકરા. એવું નહીં બોલ માં. માફ કરી દેજે તારી માને. એવું નહીં બોલ માં, એવું નહીં બોલ. અમારા માટે કઈ નવું નથી, તમે પણ આદત પાડી લો ભાભી. અને જો તમારાથી સહન ન થાય તો ચંદર આવે પહેલા આ ઘર છોડીને જતા રહો. જે નણંદે રાત્રે તમારા પોખણા કર્યા અને એ જ સવારે તમને ઘર છોડીને જવાનું કહે છે, નવાઈ લાગે છે ને? તમારા સિવાયલા હોઠ ભલે કશું ન કહે ભાભી, પણ તમારી આ આંખો કહે છે કે તમે આ લગ્ન મજબૂરીમાં કર્યા છે. ભાભી, ભાભી, હું તમને હાથ જોડીને કહું છું, હાથ જોડીને કહું છું કે તમે આ ઘર છોડીને જતા રહો. આ પૈસાનો પૂજારી મારો ભાઈ તમને ભરખી જાય ને ભાભી, એ પહેલા ઘર છોડીને જતા રહો. હજુ હમણાં જ તમે આ ઘરમાં પરણીને પગ મૂક્યો છે અને તમે મને ઘર છોડી જવાની વાત કરો છો. જો આ ઘર નથી ભાભી,
અરે આ તો સ્મશાન છે સ્મશાન અને તમે જો આ ઘરને સજાવવાના સપના લઈને આવ્યા હો ને તો એ તમે ભૂલી જજો કારણ કે સ્મશાનમાં કોઈ દિવસ પ્રેમના દીવા નથી પ્રગટાવાતા ત્યાં તો ચિતાઓ સળગે છે ફક્ત ચિતાઓ શ્રદ્ધાળી શ્રદ્ધાળી અરે બા મેં તમને કેટલી વાર કીધું છે કે તમે આવી રીતે બહાર નહીં આવી જાઓ કઈ કામ હોય તો બૂમ પાડો ને અલી મારે કઈ જોઈતું નથી પણ બહુ કેવી છે બહુ બેટા સુખી થા દીકરી સુખી થા મને તો કઈ દેખાતું નથી પણ આ આંધળી આંખોએ બહુના સપના સજાવ્યા હતા જે તારા આજે આવવાથી પૂરા થયા છે વર્ષો પછી મનમાં એક એક આશા ઊભી થઈ છે કે મારા આ દુઃખના ડુંગર તારા હાથે કોરાઈને ઘર બનશે તું બનાવીશ ને આ ઘર જવાબ દે મને તું સુધારીશ ને મારા ચંદરને બેટા આ આંધળી ભિખારણમાં તારી આગળ ખોળો પાથરીને ભીખ માંગે છે બેટા માજી હા માજી હા બેટા તે હા પાડી બેટા તે હા પાડી તારી હાથી આ આંધળી માને આંખો મળી ગઈ ભગવાન તારું ભલું કરે બેટા ભગવાન તારું ભલું કરે હા બા ચાલો બહુ વાતો થઈ ગઈ ચાલો અંદર જઈએ હા ચાલો લો બેટા તમારા કંકુ પગલા પાડો વોટ ઇઝ ઓલ ધીસ નોનસેન્સ ગોઈંગ ઓન હ મને આ બધું જરાય પસંદ નથી ઓકે અંકલ માં આમાં આઘાતની શું વાત છે અરે આ તો અમેરિકાથી આવેલી આધુનિક બહુ છે કેમ ડેડી બિલકુલ સાચી વાત છે અરે ભાઈ આવી નાની નાની બાબતમાં શું અકળાઈ જવો ને અને ભાઈ મહત્વ કંકુ પગલાનું નથી મહત્વ તો ઘરમાં વહુ આવી એનું છે અને ભાઈ તેજલ તો અમેરિકા રહીને આવી છે એટલે એને આવા રીત રિવાજ ગાંધળ ધમાલ પસંદ ન પડે બિલકુલ સ્વાભાવિક છે તમે લોકો ચિંતા ન કરો ચલો 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 જમવાની તૈયારી કરીએ હા ચલો Thank you.
सूत्र। ओह हाय हैंसू। अरे यार सॉरी, हूँ बहुत थाकी गई छू। इतनी हूँ गावे छे ने कंटाळी गई छू। ओह माय गॉड, कितना भयानक छे आ इंडियन ट्रेडिशनल स्टाइल ना लग्न। आई स्वेर भड़भड़ती आग अने चारे बाजु धुमाड़ा ज धुमाड़ा अने एमाय पाची बे बे किलो नी ज्वेलरी अने पांच वाना थान मा तो हूँ परसेवाती रेप छिप थई गई। ओह माय गॉड, आना करता तो कोर्ट मैरिज सारा। आवा बदा टेंशन्स तो नहीं? हाँ। हवन फेरा, हाउ डिस्गस्टिंग। जो मने खबर होत ने कि लग्न आवरीते थवाना छे, तू आवरीते एटलीस्ट लग्न तो नच करत। आउच मारी कमर। ओ माय गॉड, अ इंडियानी गर्मी, आई स्वेर। बहुच माथो दुखे छे। अरे राज, आई एम सो सॉरी, मने बहुच ऊंघ आवे छे, हूँ सूई जाऊं छू। गुड नाइट। बहु थाकी गई छू। अरे राज, जती वक्त प्लीज लाइट ऑफ करी दे जने। गुड नाइट। जय श्री कृष्ण बा। जय श्री कृष्ण। आओ आओ धनराज शेठ, बैसो। कौन आवियो छे दिकरा? अरे धनराज शेठ आव्या छे बा। ए बा, तू मने कहती थी ने કે મને મારી આ નાની નાની મીઠી મીઠી બેન માટે જરાય ચિંતા નથી, એટલે એના માટે આજે હું સરસ મજાનો મુરત્યો ગોતીને લાવ્યો। અરે શું નથી એની પાસે? ગાડી છે, બંગલો છે, પૈસા છે, નોકર છે। એને ત્યાં એને ત્યાં પાણી માંગો ને તો દૂધ મળે। એ કેવો લાગ્યો આ મુરત્યો તને? હા આખરે તું આવી ગયો ને તારી જાત પર? અરે પૈસા કમાવા માટે તું આટલો હલકો બની જઈશ એવું તો મેં સપને પણ નહોતું વિચાર્યું। એ શ્રદ્ધાળે મોડું સંભાળીને વાત કર, નહીતર 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 શું કરીશ? હા બોલ, શું કરીશ તું? મારી નાખીશ મને? લે માર, જો મને માર। અરે નીચતાની પણ એક હાદ હોય છે ભાઈ। અરે આજે તો તે શેતાને શરમાવી દીધા છે। અરે મેં શું નથી કર્યું? તારી પડીકીના પૈસા ખાતર મેં લોકોના ઘરના વાસણ માજ્યા છે। આ દુનિયાની ખરાબ નજરોથી બચી બચીને તે ઘરનું કામ કરીને આ ઘર ચલાવ્યું છે મેં। પણ મને શું ખબર હતી કે મારો સગ્ગો ભાઈ મારો સોદો કરવા મારા જ ઘરમાં નવા નવા ઘરાકો લઈને આવશે। જો મને પહેલા જ આવી ખબર હોત ને તો મેં ક્યારે મારી જાતને વેચી નાખી હોત। બંધ થઈ જા શ્રદ્ધાળી, બંધ થઈ જા। હે ભગવાન, આવા દિવસ દેખાડવા કરતા તો મને ઉપાડી લેવી હતી। બસ બહુ થયું તમારા બધાનો। એ તો તો અહીંયા ચાલ અહીંયા। એ તારે ને આને બહુ બન્યો છે ને? હા આને આને તું સમજાવી દે, જો મારી ખોપડી ફટકી રહે। અરે અરે એ શું સમજાવવાની, શું સમજાવવાની? હા અરે પોતાની જાતને સમજાવી શકે ને એ લાયક પણ નથી છોડી તેને ભાભી। અરે આવા પાપી ભાઈના હાથે વેચાવા કરતા હું મારી જાતે જ મરી જાઉં એ જ સારું છે। નહીં શ્રદ્ધા, નહીં એવું નહીં બોલ। એ તમે બધા અડ્ડા પર જઈને મારી રાહ જુઓ, હું તમને ત્યાં જોડાવું છું, જાઓ। હા ઠીક છે, ચાલો ચાલો। હા શ્રદ્ધા, એ શ્રદ્ધા અહીંયા અહીંયા આવ, તું તું મારી નાની નાની બેન છે બેન। અરે પાપી, અરે બેન શું હોય છે એનો મતલબ પણ તને ખબર છે? મરી પડી કી તો ટાઈમ થઈ ગયો। અરે અરે તું મરી ગઈ હોત તો તારી લાશ ના પૈસા તો મળત। મને પડી કી જોયા પૈસા, જોયા પૈસા, મને પડી કી, પડી કી આ તને તને મારી નાખી। અરે ચંદર, અરે ચંદર, આ શું કરે છે તું? અરે હાડ, અરે છોડી દે ને, આ તારી પત્ની છે, પત્ની માર માં ગઈ, પત્ની પડી કી જોયા, પડી કી, પડી કી જોયે, તારે પડી કી ના પૈસા જોઈએ છે ને? હાલે 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 આ પૈસા અને જા જા, તું જતો રહે અહીંથી, જા જા જા, લઈ જા ને, લઈ જા, જા જતો રહે તું અહીંયાથી। હે ભગવાન, આજ પછી કોઈ બેન ને આવો ભાઈ નહીં આપતા। અરે ભાભી, હા શું કરો છો તમે? ભાઈ મને થોડી મદદ કરશો?
બોલો ને ભાભી બોલો. હું ભણેલી છું, મને નાની મોટી નોકરી અપાવી દેશે. અરે ભાભી, તમે તમે નોકરી કરશો? કઈ વાંધો નહીં. શું કરું ભાઈ, શું કરું? મે આઈ કમ ઇન સર? કમ ઇન. સર, મેં ડિસ્ટિંક્શન સાથે ગ્રેજ્યુએટ કર્યું છે. હું કોમ્પ્યુટર અને ટાઈપ બંને જાણું છું. આ મારા સર્ટિફિકેટ્સ છે. રાજ, પૂનમ સર, શ્રીજી જ્વેલર્સમાંથી 1.5 લાખ રૂપિયાનો બિલ આવ્યો છે અને એ જ્વેલરી તમારા પત્નીએ ખરીદી છે. એ બિલનો ચેક આપી દો. ઓકે સર. પૂનમ, જિંદગીના કોઈ વળાંક પર અજાણતા તારી મુલાકાત થઈ જશે એવી તો મેં કલ્પના પણ નહોતી કરી. સર, સંજોગો ક્યારે શું કરી જાય છે એ કોઈ નથી કહી શકતું. પૂનમ, એક વાત પૂછું? જી સર. તું ખુશ તો છે ને? જિંદગી એટલું સુખ આપ્યું છે કે હવે કોઈ ફરિયાદ જ નથી રહી. તો પછી આ નોકરી? નોકરી? એ તો મને નોકરીની કોઈ જરૂર નથી, પણ ઘરમાં ટાઈમ પાસ નથી થતો ને. અને મારા પતિ તો એટલા સારા છે કે મને ઘરમાં પણ કામ નથી કરવા દેતા. આ નોકરી માટે મેં એમને માંડ માંડ મનાવ્યા છે. તું બહુ સુખી છે ને તું? જી. અને તમે રાજ? હું? હું પણ બેહદ ખુશ છું. એટલો બધો ખુશ કે કઈ યાદ નથી આવતું. એક જુદી જિંદગી જીવી રહ્યો છું. ઘર, પત્ની, ઓફિસ, જિંદગીના બધા જ સુખ છે મારી પાસે. મારા નસીબમાં આટલું સુખ હશે એની તો મેં કલ્પનાય નહોતી કરી. ખેર ખેર ખેર, તું જોવા દે. મિસ્ટર અશોક, મારી કેબિનમાં આવતો પ્લીઝ. રાજ, સોરી સર, જો કોઈ વેકેન્સી ન હોય તો. મે આઈ કમ ઇન? હા મિસ્ટર અશોક, આ મિસિસ પૂનમ છે, એમને કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટનું કામ સમજાવી દો. ઓકે, પ્લીઝ કમ. યસ, થેન્ક સર. બેટા, કઈ પણ કામ હોય તો તું મને કે. એ મણીલાલ, ક્યાં મરી ગયો તો? હું અડધા કલાકથી બૂમો પાડું છું, ક્યાં હતો? વહુ, મણિકાકા આ ઘરના વડીલ છે. પ્લીઝ આંટી, તમારું લેક્ચર સાંભળવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. ઓકે, અને નોકર નાની ઉંમરનો હોય કે મોટી ઉંમરનો, આખરે નોકર નોકર જ રહે છે. અન્ડરસ્ટેન્ડ? અને એ જલ્દી જા અંદર અને મારો નાસ્તો લઈ આવ. કમ ઓન, ગેટ માય બ્રેકફાસ્ટ. અરે ઊભો છે શું આમ? જા જલ્દી લઈ આવ. મણી કાકા, આ શું વાત છે? હજુ સુધી તમે એનો નાસ્તો તૈયાર નથી કર્યો. બહુ દીકરા, નાસ્તો તૈયાર છે પણ આ બહુ માંગે છે આ ઘરમાં. મણી કાકા, તેજલ જે નાસ્તો માંગે એ એને મળવો જ જોઈએ. જરા નવા જમાનાને અનુરૂપ થતા શીખો મણી કાકા. પણ સાહેબ, માંસ અને મટન આ ઘરમાં? અરે જ્યાં સવારની ચા પણ નાયા પછી જ પીવાય છે ત્યાં માંસ મટન
अरे नहीं बेटा नहीं, तू कहती हो तो हूँ तने शिरोपुरी बनावी आपू। शुद्ध भोजन लेवाथी मन पण शुद्ध रहे छे, अने वाणी मां पण मिठास रहे छे दीकरा। हवे तू मने कहीश के मारे शू खावानू? बे टका नी नौकर ते चल। हा शू कर्यु ते? आज सुधी आ घर मां मणि काका नी सामे कोई आवाज ऊंचो नथी कर्यो, अने ते तेमना ऊपर हाथ उपाड्यो। जवा दो वहु दीकरा, जवा दो। तेजल वहु हजू नवा नवा छे। हाँ घर ने रीत बात शीखता जरा। ए यू ओल्ड मैन, हाउ डेयर यू? हाँ हवे तू मने मैनर शिखवाड़ीश, हवे तू मने कई शिखवाड़े ए पहला हूं तने आ घर ने बाहर काढ़ीश। चल निकली जा घर माथी। कम ऑन गेट लॉस्ट। तेजल, तेजल बेटा, अब मणि काका नी साठे बुद्धि नाठी छे, ये हवे पछे आ वर्तन नहीं करे, ओके? एक मिनट अंकल, हवे मारे आ बुड्ढानु थोबड़ो ज नथी जो। हवे ज्यां सुधी आ डोशाने घर नी बार नहीं काढ़ो, त्यां सुधी आ घर ना बारने जुबी रहीश। नक्की तमारे करवानु छे के तमारे तमारा दीकरानी करोड़पति वहु जोईए छे के पछी आ बे टकानो स्टूपिड ब्लॉकर। चॉइस इज योर्स। हूँ तमने धर्म संकट मा नहीं मुकू साहेब, आ घर नु मैं लूण खाधु छे। अरे अरे तमने पण मारा खोड़ा मा रमाड्या छे साहेब। आ घर ने मैं मारू मान्यु छे। हूँ नथी इच्छतो साहेब के मारे कारणे आ घर मा कोई कंकास उभो थाय। हूँ जाऊं छू साहेब, मारी कोई भूल थई गई होय तो मने माफ करजो साहेब, माफ करजो साहेब, हूँ जाऊं छू। कहूं छू तमे काका, काका आ हवेली मा आ हैया नी वेदना समझी शके एवा एक तमेज तो हता, आजे आजे ए सहारो पण छीनवाई गयो। आ पोटला मा शू लई जाय छे? कई नहीं, ए तो मारा ए जोड़ी लुगड़ा छे। मारे जो पड़शे, कम ऑन ओपन इट। वो हाँ तू शू करे छे? मणि काका ऊपर शंका, मणि काका पर ना बहु ना। हाँ, अब आ बुड्ढा नौकरो केवा चोर होय छे, एनो मने अमेरिका मा घणो एक्सपीरियंस छे, ओके? चलो खोलो, कम ऑन क्विक। आ जुओ, आ फोटा नी शू जरूर पड़ी? हाँ आ तो मारा राजभाई नो फोटो छे, मैं जेमने उचारी ने मोटा कर्या छे। नानपण मा मारा खोड़ा मा रमता हता। नौकर थई ने मालिक नो फोटो राखो ए श्रीमंतोनी श्रीमंताई नु अपमान छे। डिड यू गेट दैट? कम ऑन गेट आउट, गेट लॉस्ट। काका भगवान तारो चूड़ी चालो सलामत राखे बेटा, भगवान पर विश्वास राखजे। ए सौ सारा वाना करशे, सौ सारा वाना करशे। काका काका सात वागी गया। सात वागी गया? ओ गॉड, मिस्टर अशोक एक काम करशो, मारू आ टेंडर ની ફાઇલ છે, બોસ ને આપી દેશો? હું નીકળું નહીં તો મારી છેલ્લી બસ પણ જતી રહેશે। ડોન્ટ વરી પૂનમ, આઈ એમ સોરી મિસિસ પૂનમ, હું મૂકી જઈશ ને, મારી પાસે કાર છે। જી નહીં, હું દરરોજ બસ માં જાઉં છું અને આજે પણ બસ માં જ જઈશ। ક્યારેક કોઈક ની સારી કાર માં મોડર્ન છોકરીઓ ને લિફ્ટ લેવામાં વાંધો નથી હોતો, પણ હું એટલી મોડર્ન નથી। મોડર્ન નથી તો શું થયું? બોસ ના સેક્રેટરી છો, પર્સનલ મારા બની જાવ। મોઢું સંભાળીને વાત કરજો મિસ્ટર અશોક, હું સેક્રેટરી છું। કોઈ સિગરેટ નથી કે જ્યારે ઈચ્છા થઈ ત્યારે હોઠ ઉપર મૂકી દીધી, આજ પછી જો આવી બદતમીજી કરી છે ને તો બોસ ને કહી દઈશ। માઇન્ડ વેલ, આહ
હજી તું મને ઓળખતી નથી પૂનમ. મારું નામ અશોક છે અને અશોક તને એવો શોખ આપશે ને કે તું જોતી જ રહી જઈશ. પ્રેમ કરવાનો પ્રેમ. આજે હું તને એવો પ્રેમ કરીશ કે તું મને જિંદગી ભર યાદ રાખીશ. આજે હું તને નહીં છોડું, નહીં છોડું તને. લાવ પૈસા, લાવ પૈસા, લાવ લાવ પૈસા, લાવ પૈસા, લાવ પૈસા, પૈસા. એક કવિતા કહું. પૈસો મારો પરમેશ્વર અને હું પડીકીનો દાસ. પૈસા મળે તો પત્ની, નહીં તો તો કરી દઉં લાશ. ડરવાનું નહીં, તું છે ને તું મને રોજ પૈસા આપજે, હું તને જરાય હેરાન નહીં કરવા, નહીં કરું. આવજે આવજે. હલો પૂનમ, કેબિનમાં આવો. મિસિસ પૂનમ, એક સેક્રેટરી તરીકે તમને તમારી જવાબદારીનું ભાન હોવું જોઈએ. સ્ટેટ હાઈવેના ટેન્ડરની ફાઇલ ના મળવાથી આ કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે અને હું જરા પણ નહીં ચલાવી લઉં. એ ફાઇલ ક્યાં છે? એ ફાઇલ અત્યારે મને જોઈએ છે, જાઓ લઈ આવો. પણ સર, મેં તો રાત દિવસ મહેનત કરીને એ ફાઇલ તૈયાર કરી હતી અને સર મેં અશોકભાઈને આપી હતી. સર, મેં મેડમને આપી હતી. તમે કહો છો આમની પાસે છે, આ કહે છે તમારી પાસે છે, એ જે હોય તે. અત્યારે મને એક ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં જવાનું મોડું થાય છે, હું જાઉં છું, પણ આજ રાત સુધી આ અગત્યની ફાઇલ મને પહોંચતી કરજો. ઇટ્સ વેરી અર્જન્ટ.
सर। पूनम तू पूनम तू अहिया सर फाइल मड़ी गई छे। थैंक यू पूनम, थैंक यू। आ फाइल कितनी अगत्यनी छे ये तू नहीं समझी सके। अने ते जाते यहाँ आवानी तस्दी ली थी ये बदल नो नो सर, हूँ जानू छू के हवेली में पग मुकवानो मने कोई हक नथी, पर शू करू सर, ऑफिस में किशन काका ने एक अगत्यना काम थी बाहर जवू पड़ू, एटले ना छूट के मारे आ हवेली में पग मुकवो पड़ो। એટલે તો સેક્રેટરી હોવા છતાંય હું તારો આભાર માનું છું। બેસને। નો ઇટ્સ ઓકે સર। રાત બહુ મોડી થઈ ગઈ છે, ચાલ હું તને ઘરે મૂકી જાઉં। મારી વાત છોડ પૂનમ, તું સુખી છે ને? મારા માટે એટલું જ બસ છે। જી, ગુડ નાઇટ સર। આશ્ચર્ય થયો હશે કેમ? બહુ જલ્દી મૂકી આવો પેલી સેક્રેટરીને, હા? ક્યાં ગયો હતો? એના ઘરે કે પછી કોઈ હોટેલમાં? આવી ગંદી વાત કરતા તને શરમ આવી જોઈએ? હું તારા વિશે વાત નથી કરતી, હું તો પેલી સેક્રેટરી વિશે વાત કરું છું જેણે એની રૂપની જાળમાં તને ફસાવ્યો છે। અને જો મારી વાત ખોટી હોય ને તો કે કે શું સંબંધ છે તારો અને એનો? હા, એ જાણીને તું શું કરીશ? અને એક વાત યાદ રાખતે જલ, સ્નેહના સંબંધો ક્યારેય શૈયા શોધતા નથી। અને એક વાત તું પણ કાન ખોલીને સાંભળે જહેન્સન, કે મને ભાગીદારી પસંદ નથી જેની ઉપર માત્ર ને માત્ર મારો અધિકાર હોય ને એની ઉપર કોઈ આંખ ઉઠાડીને પણ જોશે તો? તું થાકી ગઈ હોઈશ, પાર્ટીમાં તારા મિત્રો સાથે બહુ જ નાચી છે, તને ઊંઘ આવતી હશે, તું સૂઈ જા, ગુડ નાઇટ। અને હા, સુતા પહેલા લાઇટ્સ ઓફ કરી દેજે। રાજ, ક્યાં સુધી તું આમ ને આમ મારાથી દૂર ભાગીશ? હા, મારું પણ નામ તેજલ છે, તેજલ। એક દિવસ તારા તનમાં એવી તરસ જાગશે કે તું સામે ચાલીને આ તેજલ પાસે આવીશ। ડીડ યુ ગેટ ધેટ? તમે અહીંયા શું કામ આવ્યા છો? હું તમારી આગળ બે હાથ જોડું છું, પ્લીઝ અહીંથી ચાલે જાઓ, મહેરબાની કરો મારી પર, પ્લીઝ। તમને પૈસા જોઈએ છે ને? પૈસા જોઈએ છે ને? એક મિનિટ, પૈસા લેવા નહીં, તારા બોસ ને મળવા આવ્યો છું। અમે સાહેબ, અમે ચંદર, પૂનમ નો વર। બોલો શું કામ છે? એક મિનિટ, એક મિનિટ, મારી વાત સાંભળો પ્લીઝ, એક જ મિનિટ। બે માણસો વાત કરતા હોય ને તો બૈરાય વચ્ચે નહીં બોલવાનું, ચાહો એક મિનિટ, એક જ મિનિટ। એ કીધું ને, જાઓ પૂનમ, તારા ટેબલ પર જા।
બોલો શું કામ છે? કામ સાહેબ, તમારા દલની ચડ હું સમજી ગયો છું. તમે મારા હાથની ચડ સમજી જાઓ ને મજા આવી જાય. ખબરદાર, જો પૂનમ વિશે આવી વાત કરી છે તો શરમ આવી જોઈએ તને. તારી પત્નીનો સોદો કરવા આવ્યો છે અહીંયા, નીકળ બહાર અહીંથી. સાહેબ સાહેબ, તમે તમે તો નારાજ થઈ ગયા. અરે દિવસે તો રાખી છે, હવે રાતે પણ રાખી જ લો ને. એવું છે કે તમારી દુખી રગ મેં પકડી લીધી છે, હવે આની પડીકી પણ હું જ ગોતી લઈશ. અરે જા. વાહ, બહુ સુખી છે તું, હે? બહુ સુખી છે. અરે આવા હેવાન કમીના પતિ સાથે તે ઘર વસાયું છે? નહીં નહીં પૂનમ, હું તને દુઃખોના ડુંગર નીચે દબાયેલી તડપતી તરફડતી નહીં જોઈ શકું. પૂનમ, નહીં જોઈ શકું. સર, હું એમની સાથે રહું કે ન રહું એનાથી તમને શું મતલબ? અને અને હું એમની પત્ની છું, એ મારા પતિ છે, અને દરેક પત્ની પર પતિનો હક હોય છે. હક? અરે પણ આવો હક તું તારું ભાન ભૂલી છે પૂનમ? આ તારો પતિ, મારી સાથે તારો સોદો કરવા આવ્યો તો છે. નહીં પૂનમ, હું એક ક્ષણ પર તને આવા લાલચુ હલકટ કમીના માણસ સાથે નહીં રહેવા દઉં. હું ઈચ્છું છું કે તું તું આની સાથે છૂટા ચડા લઈ લે પૂનમ. મને એવું કેવા વાળા તમે કોણ? હા પૂનમ, તું નથી સમજતી, તું ભાનમાં આવ. હેલો લવ બેગ તેજલ. ઇડિયટ તેજલ. રાજ, તે મારી ઉપર હાથ પાડ્યો, મારી ઉપર, તેજલ ઉપર, અને એ પણ આ બે કોળીની સેક્રેટરીની સામે. તે મને અપમાનિત કરી છે, ઓકે? જે હું ક્યારે નહીં ભૂલું. હવે મને જાણ થઈ કે તું શા માટે ઘરે નથી આવતો, શા માટે મારાથી દૂર ને દૂર રહે છે, શા માટે હું તને નથી ગમતી. એ બધું આજે મને સમજાઈ ગયું છે. પણ યાદ રાખજે કે તે મારી ઉપર હાથ નથી ઉપાડ્યો, પણ તારી આ પૈસાથી ખરીદેલી 2% સેક્રેટરીની તકદીર ઉપર હાથ ઉપાડ્યો છે. યુ ગેટ ધેટ? પૂનમ, નહીં રાજ, પ્લીઝ, હું નથી ઇચ્છતી, હું નથી ઇચ્છતી કે કોઈ પણ કોઈ પણ મારા જીવનમાં દખલ કરે. અરે મારાથી મારાથી કોઈના જીવનમાં તિરાડ પડે રાજ, હું નથી ઇચ્છતી. રાજ, સોરી સર, કાલે સવારે હું મારું રાજીનામું મોકલી દઈશ. પૂનમ, આવો આવો, બસ બંધ કરો આ મહેમાનગતીનું નાટક. જોવા છે, વાત પૂછો તમારા દીકરાને, ક્યાં છે રાજ, બોલાવો એને. રાત તો ઘરમાં નથી, પણ શક્તિસિંહ વિગતવાર કંઈક વાત કરો તો સમજ પડે. જોયું પપ્પા, જોયું, બધી વાત જાણે છે છતાં કેવા ભોળા બને છે આ લોકો. રણજીતસિંહ, તમે મારી મદદથી ઊંચા આવ્યા છો,
તમને નીચે ઉતારતા મને એક મિનિટ પણ નહીં લાગે. બે બદામની ઓફિસની સેક્રેટરી સામે તમારા દીકરાએ મારી તેજલ પર હાથ ઉપાડવાની હિંમત કરી. શક્તિ સિંહની દીકરી પર. રાજ, તે તેજલ ઉપર હાથ ઉપાડ્યો? મેં તને પૂછ્યું રાજ, જવાબ આપ મને. વાહ અંકલ વાહ, શું સંસ્કાર આપ્યા છે તમે તમારા દીકરાને. વન્ડરફુલ. ઘરમાં પોતાની પત્ની હોવા છતાં ઓફિસની 2% સેક્રેટરી સાથે તમારો દીકરો પ્રેમ લીલા કરે છે. રાજ, કોણ છે સેક્રેટરી? નો અંકલ, નો સેક્રેટરી, રખાત કહું, રખાત, પૈસાથી ખરીદેલી રખાત, જેણે તમારા દીકરાએ રાજ ઇન્ડસ્ટ્રીઝની નવી બ્રાન્ચમાં રાખી છે. તેજલ, રાજ. જોયું પપ્પા, જોયું કેટલી લાગણી છે 2% સેક્રેટરી માટે તમારા જમાઈમાં. તેજલ દીકરી, તું ચિંતા ના કર, એ સેક્રેટરી ગમે તે હોય એને ધક્કા મારીને કાઢી મૂકીશ. રાજ, તેજલની માફી માંગ. રાજ, મેં તને કહ્યું તેજલની માફી માંગ. તેજલ બેટા, રાજનું મગજ અત્યારે ઠેકાણે નથી, એટલે એના વતી હું તારી માફી માંગુ છું. બસ બસ રણજીતસિંહ, બસ મૌન. હા, હું માન. તમારી પત્ની, આજ સુધી મેં તમને હુકમ છોડતા જોયા છે, તમને આમ હાથ જોડતા હું નથી જોઈ શકતી. અને પણ દીકરાની વહુ સામે પૈસાની લાલસાએ તમને કેટલા રાક બનાવી દીધા છે કે પોતાના સ્વમાનને ઘીરે મૂકી તમે હાથ જોડીને ઊભા છો. એકના એક દીકરાનું જીવન તો તમે નરક બનાવી દીધું. હસતો રમતો મારો રાજ આજે જીવતી જાગતી લાશ બની ગયો છે. લાશ. શું મળ્યું તમને? શું મળ્યું તમને આ પૈસાથી? પ્રેમ અને લાગણીના પવનને ક્યારેય માણસ પૈસાના જોરે મુઠ્ઠીમાં કેદ નથી કરી શકતો. જો રણજીતસિંહ, હાથ ખાલી છે, ખાલી છે. અને શક્તિસિંહ, તમે બાપ છો ને દીકરીના? શું સંસ્કાર દીધા છે તમે તમારી દીકરીને? એ જ ને કે ક્લબોમાં જવું, નાચવું, નચાવું, અડધી અડધી રાત્રે ઘરે આવું. અરે વડીલોની સેવા તો દૂર રહી, તમારી દીકરીને આદરથી બે વાત કરતા પણ નથી આવડતી. મને શું આવડે છે અને શું નથી આવડતું એ તમારે શીખવાડવાની જરૂર નથી. તમને શું આવડે છે? હા, કમ ઓન, આન્સર મી, તમને શું આવડે છે? ચાર દિવાલોની વચ્ચે ગુંદાઈ રહો, પોતાના પતિની સેવા કરવી અને ચાકરી કરવી અને ભજનો ગાવા, બસ. યુ ઓલ્ડ વુમન. નો, હાઉ ડેર યુ કીપ યોર બ્લડી માઉથ શટ. રાજ, અવાજ નીચો, અવાજ નીચો. મિસ્ટર શક્તિસિંહ, તમારા કરતા પણ મોટી ત્રાડ પાડતા આવડે છે મને. તમારા પૈસાની લાલસા મારા બાપને છે, મને નહીં. આજ સુધી હું ચૂપ રહ્યો. બહુ સહન કર્યું છે મેં. આ ઘરના વડીલ જેવા મણિકાકાને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા, હું ચૂપ રહ્યો. આ ઘરની મર્યાદા અને શરમ મરી પરવારી, તે છતાંય હું ચૂપ રહ્યો. પણ આજે મારી માને અપમાનિત કરવામાં આવી છે. અને જે કોઈ મારી માનું અપમાન કરશે એનું ગળું દાબી દેતા પણ મારા હાથ નહીં અચકાય. તેજલ, હવે હું તને એક મિનિટ પણ આગ્રહમાં નહીં રહેવા દઉં. ચાલ મારી સાથે. અરે લઈ જાઓ,
લઈ જાઓ તમારી બે લગામ ઘોડીને અને નાખો એના મર્યાદા અને સંસ્કારની નાત. તેજલ, હવે તો તને એક સેકન્ડ પણ આ ઘરમાં નહીં રહેવા દઉં. ચાલ મારી સાથે, ચાલ. પપ્પા, પપ્પા, શું શું કરી રહ્યા છો પપ્પા તમે? હું તો તમને ઝઘડો શાંત કરવા લાવી હતી અને તમે જાતે જાતે તમારી દીકરીનું ઘર ભાંગી ભાંગી નાખવાની વાત કરો છો. જાઓ પપ્પા જાઓ, આ ઘર મારું છે. જે કઈ થશે હું જાતે જોઈ લઈશ પપ્પા. તેજલ, તું આ શું બોલે છે? આઈ નો પપ્પા, મને ખબર છે હું શું કહી રહી છું. પપ્પા પ્લીઝ તમે જાઓ, આ મારું પર્સનલ મેટર છે. પ્લીઝ પપ્પા. આઈ એમ સોરી, મને પ્લીઝ માફ કરી દો. આઈ એમ સોરી અંકલ, પ્લીઝ મને માફ કરી દો. પૈસાના નશામાં હું ભૂલી ગઈ કે હું આ ઘરની વહુ છું. પણ આજે મારી આંખો ખુલી ગઈ છે મમ્મી. હું બધાની માફી માંગુ છું. હવે હવે આવું વર્તન હું ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં કરું માં. મારા પર વિશ્વાસ રાખો માં, પ્લીઝ મને માફ કરી દો અંકલ, મને માફ કરી દો માં. અરે આવ, આવ ને, આવ આવ આવ, બેસી જા, બેસ ને, બેસી જા. આજો જો, આજો તારા માટે શું લાવ્યો છું જો જો. આ તારા માટે લાવ્યો છું, તારા માટે પહેલી વાર તારા માટે કઈ લાવ્યો છું. બહુ બહુ કિંમતી તો નથી, પણ મારી જે હેસિયત છે ને એ પ્રમાણે લાવ્યો છું. હા, તારા માટે જો, આજો આજો આ સાડી. આ સાડીમાં મારી રાણી તું કેટલી સુંદર લાગે છે. કે તું તું જલ્દી તૈયાર થઈ જા, પછી છે ને આપણે બંને બહાર ફરવા જઈશું, સરસ મજાની રેસ્ટોરન્ટમાં જમવા જઈશું અને પછી. એ હજી તને મારા પર વિશ્વાસ નથી? મારી આંધળી માના સોગંદ ખાઈને કહું છું, મે પડી કી છોડી દીધી, છોડી દીધી. હા ચાલ, હવે તું જલ્દી તૈયાર થઈ જા, હું બહાર તારી રાહ જોઉં છું. હા ચાલ, બાય. અરે બકા, આ જો, આ સામે દેખાય છે ને એ જ છે મંદિર. અરે એવું દિવ્ય મંદિર છે ને કે એકવાર તું માથું ટેકશે એટલે હંમેશને માટે મુક્તિ મળી જશે. ચાલ ક્યાં લઈ આવ્યા? અહીંયા તો કોઈ મંદિર જ નથી દેખાતું. તમે
બીક્વિક એ બધું પછી હા પછી પહેલા પૈસા લાવ પૈસા આજે તો હું હસતા મોઢે મોતને સ્વીકારી લઈશ પણ ફરી ક્યારે ફરી ક્યારે પત્નીને પડી કે ને પૈસાના ત્રાજવે તોલતો નહીં નહીં તો નહીં તો આ દુનિયામાં કોઈ કોઈ પણ શેતાના સિંદર પર વિશ્વાસ નહીં કરે અરે અરે ચૂડી ચાંદલાના કપાળ પર કલંક લાગશે કલંક બહુ થયું તારું આમ બહુ થયું ચાલ કમાન આવ આવ જીવનલાલ આવ ચંદર આ બધું શું છે આની જોડે મારે જૂનો હિસાબ ચૂકતે કરવાનો બાકી છે એક વાર આ કબૂતરી મારી શૈયાનો શણગાર બનતા બનતા છટકી ગઈ હતી પણ આજે આજે આ મધપુડાનું મીઠું મીઠું મધ જ્યાં સુધી હું ચાખી નહીં લઉં ને ત્યાર પછી તું મરી જાય તો એ મને અફસોસ નહીં રહે ચંદર હા હા કાઈ નથી આ તો ગ્રહણ ટાણે સાપ નીકળ્યો ને એટલે આના હલાલનો સમય લંબાઈ ગયો બીજું કાઈ નથી પણ જીવનલાલ આની ઇજ્જત લૂંટો ને એનો હિસાબ આપણે બંને પછી સમજી લઈશું હા જા જા લઈ જા લઈ જા લઈ જા છોડી દે મને આ તો નવું ખાતું ખુલી ગયું આ તારો પતિ ક્યાંથી આવી ગયો રાજ રાજ આજ માણસે મારા જીવનને રગ તોડી નાખ્યું છે તું છોડતો નહીં એને રાજ ચલાવ પૈસા લાવ એ પહેલા કામ બતાવ પછી પૈસા માંગજે પૈસા લાવ ચાલ છોડ મૂકીને નહીં જાઉં તું ચાલ મારી સાથે નારાજ આપણો સાથ અહીં સુધી જતો મને માફ કરી દે રાજ મને માફ કરી દે જલ તું જા પણ હું તને
બાપ તમે એને આઈસીયુમાં શિફ્ટ કરી દો અને ઓપરેશનની બધી તૈયારીઓ પણ શરૂ કરી દો આપણે હમણાં જ ઓપરેશન કરવું ડોક્ટર ડોક્ટર ક્યાં છે ડોક્ટર સાહેબ આને બચાવી લો ડોક્ટર સાહેબ માય ગોડ આને તો ખૂબ લોહી વહી ગયું લાગે છે ચાલો ચાલો સીધો ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવાને ચાલો 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 જલ્દી કરો તમે અહીં જ ઉભા રહો અમે એમને ઇમરજન્સીમાં લઈ જઈએ છીએ પેશન્ટની હાલત બહુ જ ગંભીર છે અને ઘામાંથી ખૂબ જ લોહી વહી ગયું છે એમને ઓછામાં ઓછી બે બોટલ લોહીની જરૂર છે ડોક્ટર સાહેબ મારા શરીરમાંથી લોહીનું એક એક ટીપું લઈ લો પણ એનો જીવ બચાવી દો ડોક્ટર સાહેબ પણ તમારું બ્લડ ગ્રુપ કયું છે એ પોઝિટિવ નો એમનું બ્લડ ગ્રુપ ઓ નેગેટિવ છે જે ખૂબ જ ઓછી વ્યક્તિનું હોય છે તમારે ખૂબ જ ઝડપથી લોહીની વ્યવસ્થા કરવી પડશે વેલ અમે તરત જ ઓપરેશન શરૂ કરી દઈએ છીએ અને એમને બચાવવાના સંપૂર્ણ પ્રયત્ન કરીએ છીએ પણ જો લોહી નહીં આવે તો કદાચ એમને બચાવવા મુશ્કેલ થઈ જશે નહીં નહીં ડોક્ટર સાહેબ તમે ઓપરેશન શરૂ કરી દો હું ગમે ત્યાંથી લોહી લઈને આવું છું ડોક્ટર સાહેબ ઝડપથી જાઓ મને કોઈ ફરક નહી પડે પૂનમ નહી બચે માં લોહી વગર મારી પૂનમ મરી જશે માં તરપત રાખ દીકરા ભગવાન ને ઘેર તેર છે પણ અંધેર નથી તારી પૂનમ ને કાઈ નહી થાય બેટા કાઈ નહી થાય માં હા તને મારી પર વિશ્વાસ છે ને હા હા ચાલ બેટા ચાલ
ડેડી, ડેડી તમે લોહી આપ્યું? આ બેટા, બેટા હું તો કાઈ નથી કરી રહ્યો, મેં કરેલા પાપનું પ્રાયશ્ચિત કરી રહ્યો છું. અરે લોકોને તો પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવામાં બહુ બહુ વીતી જાય છે, જ્યારે જ્યારે મને તો ભગવાને આજ ભવમાં મારી ભૂલ સુધારવાનો મોકો આપ્યો. બેટા બેટા બની શકે તો મને માફ કરજે, હું તારી માફી માંગવાને લાયક તો નથી બેટા, પણ મને માફ કરી દે. નહીં દીદી, મને માફ કરી દેજે. એક્સક્યુઝ મી, ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું છે, પેશન્ટને વોર્ડમાં શિફ્ટ કર્યું છે, આપ મળી શકો છો. પૂનમ બેટા, પૂનમ બેટા મને માફ કરી દે. અરે હેના હિમાલયમાંથી ઉતરીને પાવન ગંગા સામે ચાલીને મારી મારી સોનાની લંકા સુધી આવી, પણ સંપત્તિમાં અંજાયેલી મારી આંખો એ ગંગાને ઓળખી ન શકી. હું તારો ગુનેગાર છું દીકરી, મને માફ કરી દે, મને માફ કરી દે. નહીં નહીં બાપુ, હું નહીં બોલું. બેટા બેટા, એક દિવસ મેં તને ગરીબ અને કંગાળ જાણીને મારા ઘરમાંથી ચાકારો દીધો હતો, પણ આજે આજે દોલતનો અહંકાર, તારા તપ અને પવિત્ર પ્રેમના તાપથી ઓગળી ગયો. ભાભી, આજ સુધી તમે અમારા સ્મશાન જેવા ઘરમાં ચિતાની જેમ સળગ્યા છો, પાંખો કપાયેલી હાલતમાં પાંજરે પુરાઈને તડપી તડપીને જીવ્યા છો, પણ આજે આજે વિધાતાએ તમને મુક્ત કરી દીધા છે. હું તમારી નણંદ થઈને નહીં, પણ તમારી નાની બેન થઈને તમારી આગળ હાથ જોડું છું. હા ભાભી, તમારી નવી જિંદગી તમારી રાહ જુએ છે, તમારું સાચું ઘર તમારી રાહ જુએ છે ભાભી, જાઓ. હા બેટા, તું વહુ બનીને ઘરમાં આવી, પણ મેં તો તને મારી દીકરી જ માની છે. જગત આખું ભલે જુએ કે એક સારી સાસુ પોતાની વહુને ડોલી સજાવીને એના સાચા સાસરે વળાવી શકે છે. જા દીકરી, આંધળીના આશીર્વાદ સદાય તારી સાથે છે. અરે આજે હું સામે ચાલીને મારા રાજને કહું છું કે તારો સ્વીકાર કરી લે, તો જ મારી સોનાની લંકા ખરેખર ઘર બનશે. દીકરા, Ha ha ha.